ણ માં મારું ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમય સેવાઓ કરે છે તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે અને તે બધામાં સર્વોચ્ચ છે આજ મારો મત છે

તો તમે જોજો કે ક્યાં સેટ થાય એમ છે ડોક્ટર દીપ્તિ પંડયા છે અને એક પ્રીતિ માતાજી છે જો આ batch માં ક્યાય એની તૈયારી કરતા ફાવે ને એટલે પછી આજે નક્કી કરીને મૂકી દીધું બરાબર છે એટલે મેં પરમ દિવસે કીધું એટલે કાલે મેં રાહ જોઈ પ્રભુજી ના પછી ના કોઈ response એટલે પછી આજે બનાવી મૂકી દીધું

એટલે એક જ દિવસ શ્લોક પઠન આપી દેજો એટલે હું છે મને ઠપકો ના મળે થઈ શકે ને એ બી શીખી શકે ને એને એ હોય તો હા સાચી સવારે પણ બોલું છું શ્લોક એટલે મને બહુ વાંધો નથી હા એટલે તમારે એવું હોય તો મારા નામ માં એડજસ્ટ કરી દેજો હા ઓલા જે પ્રીતિ માતાજી છે ને એમને તો અનુવાદ હા તે મારું એક અનુવાદ છે તો એક જ દિવસ એક કોઈ પણ ચેપ્ટર શ્લોકા માટે એલોટ કરજો અને પ્રીતિ માતાજી જો હમણાં અત્યારે આપણી સાથે જોઈન થાય ને તો એમની સાથે આપડે વાત કરી લઈએ કે એગ્રી છે આગળ અચ્છા છે અત્યારે પ્રીતિ માતાજી હરે કૃષ્ણ

ગોપી ગિરિવર ધારી જય રાધ માધવ બિહારી ગોપી જનવલ્લભ ગિરિ ગિરિધરધારી યશોદાનંદન વ્રજ જનરંજના યૌદાનંદન સૂરજ જનરજન મુનાવન ચારી જય રાધા માધવ સિંજ બિહારી ગોપીજન વલ્લભ ગિરિધર ગિરિર ધારીનંદન વ્રજ રંજન જન્મુના તિર વનચારી જય જય ગોવિંદ જય 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 ગોવિંદ જય જય રાધે જય રાધ માધવ કુન્જ બિહારી ગોપી જન વલ્લભ ગિર यशोदनन्दन व्रज जन रञ्जना यशोदनन्दन व्रज जनरञ्जन जय जय गोविन्द जय जय रा Jaya Jaya Govinda, Jaya 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 Gurudev gurudev gurudev, gurudev. Jaya Jaya Prabhu Prabhu Prabhu

નામ કોણ કેસે હજી આપણી પાસે થોડો સમય છે તો આપણે નાની એવી ટેસ્ટ લઈએ કોણ કેસે મને એક થી પાંચ અધ્યાય ચલો બોલો બોલો બહુ ઈઝી ઈઝી પ્રશ્ન છે

કુરુક્ષેત્ર ને ભૂમિ માં સૈન્ય નું નિરીક્ષણ કેવી છે એ જોયું અને જે ભગવાન છે એ ગીતાજી કેવા માટેનું એક સ્ટેજ તૈયાર કરે છે અર્જુન ને વિષાદ થાય છે કરુણા થાય છે અને જે યુદ્ધ ન લડવાના પાંચ કારણો છે એ આવે છે અને યુદ્ધ જીતવાના નવ કારણો છે એ આવે છે આપણે શું શીખ્યા હતા આધ્યાત્મિક જર્ની આધ્યાત્મિક જે આપડી સફર થઈ નું પેલું પ્રથમ પગથિયું આપડે બીજા અધ્યાય માં શીખી ગયા કોણ કેસે મને અરે કૃષ્ણ

બોલો બીજા અધ્યાય માં શું શીખ્યા આપણે આધ્યાત્મિક પગથિયું બોલો અંજના માતાજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ બીજો અધ્યાય ગીતા નો સારાંશ અથવા સાંખ્ય યોગ તેમાં આપણે એક ભગવાને આપણને જ્ઞાન આપ્યું આધ્યાત્મિક કરવામાં પ્રથમ પગથિયું જેને કહી શકાય એવું શું જ્ઞાન આપણે લીધું હતું શરણાગતિ શરણાગતિ બરાબર છે હજી એક છે ચાલો છે પ્રથમ પગથિયું આધ્યાત્મિક ભગવાન ને મળવાનું તો આપડે શરણાગતિ કરીશું ને એટલે આધ્યાત્મિક જે આપડી નું પેલું પગથિયું છે આપડે શરીર નથી આપડે આત્મા છીએ ભગવાન નું જ્ઞાન આપડે તો જ મેળવી શકીશું આના વગર આપડે એવું માનસુ

એમને આપણે યાચના કરીએ પ્રાર્થના કરીએ એમને કે આપણને આ બધું જ્ઞાન છે એ ઈઝીલી સમજાઈ જાય તમે બધા ઈઝીલી સમજી શકો અને હું પણ તમને બધાને

श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गाधर सपा गौर भक्त वृंदा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण आजे हरे कृष्ण हरे कृष्ण हरे हरे कृष्ण અધ્યાય ની શરૂઆત મ્યુટ રાખજો પ્લીઝ ડિસ્ટર્બ થાય બરાબર ને આપડે તમને ભગવાને આપણને વારંવાર કીધું કે ભાઈ મારી શરણાગતિ સ્વીકારો અથવા આમ કરો તેમ કરો મારા દિવ્ય ધામ ને પામો બરાબર તો આપણે આત્મા નથી આપણે આત્મા છીએ શરીર નથી આવું આપણે સમજી લીધું તો આત્માની ગતિ આપણા પછી આગળ થશે પછી થશે પછી થશે તો આ સમજવા માટે એક આપણે જરૂર પડે કાળ શું છે બધાને હવે ક્લિયર છે ને સમજાય છે ને મંદિર પ્રભુ મારો વોઇસ બરાબર છે ને યસ પ્રભુજી અને સ્લાઇડ વિઝિબલ છે ને યસ પ્રભુજી ઓકે તો આપણે આજે કાળ વિશે સમજીશું મેં જયારે પેલો અધ્યાય આપણે શરૂઆત કરી ત્યારે મેં તમને કીધું ગીતા ગીતાની અંદર મુખ્ય પાંચ વિષયો છે બરાબર ભગવાન છે પ્રકૃતિ છે એમાંથી એક કાળ પણ છે બરાબર તો જે કાળ છે કાળ એટલે શું કાળ એટલે આપને બધાને ખબર છે સમય તો આ મુખ્ય વિષયોમાં નો એક વિષય છે જે કાળ મેં એટલે મેં તમને આજે સમજાવવા માટે આ ટોપિક લીધો એકચુઅલી આ જે ટોપિક છે દિવ્ય જ્ઞાન આપણે જે ચોથો અધ્યાય લીધો હતો ત્યારે આને લેવાનો હતો પણ ત્યારે એ અધ્યાય ખરેખર મોટો છે અને દિવ્ય જ્ઞાન જે અધ્યાય છે એમાં ઘણું બધું આપણે શીખવાનું હતું બરાબર એટલે આપણે આ અત્યારે પાછળ હું લઉં છું કારણ કે આ અધ્યાય અષ્ટાંગ યોગ આપણે થોડું speedy પતાવશું બરાબર અને તમને ખ્યાલ આવશે શું કામ બરાબર તો કાળ જે છે ભગવાન એમ કે છે કાળ હું છું બરાબર કાળને તમે મૃત્યુ કહી શકો કાળ ને તમે સમય કહી શકો પણ એ સમયની જે શાશ્વતતા છે બરાબર eternal છે એ તમે જાણશો સમજશો તો ખબર પડશે કારણ કે આપણે બધા કેવું છે આપણે તો આપણી સમય ને વિચારતા હોઈએ બરાબર કે ભાઈ મારું ત્રીસ ચાલીસ વર્ષ પાંત્રીસ વર્ષની એજ છે તો હું આના સાપેક્ષમાં વિચારતો હોય અથવા મને જે અથવા તમને બધાને જે ભણાવવામાં આવ્યું આપણે ભણતા હતા ઇતિહાસ આપને ભણવામાં આવતો ગમતો સબ્જેક્ટ કદાચ નહોતો પણ ભણવું પડ્યું હતું પણ આપણે જાણતા મેં સમજ્યા કે અંગ્રેજો આવ્યા ને મુઘલો આવ્યા કદાચ થોડાક એનાથી આગળનું બરાબર અને બહુ માં બહુ તો કેવાય કે આ સદી વિશે ઇન્ટરનલ છે જે આપણી સમજની બાર છે તો હવે આ સમજાવવા માટે એક આપણે મોટો બેન્ચમાર્ક લેવો પડે બરાબર ધારો કે કોઈ બાળક છે નાનું બરાબર ભણતું હોય તો એને કહેવાય કે લેન્થ માટે એને શરૂઆતમાં નાની કેવાય સ્કેલ આપે બરાબર છ ઇંચ બાર ઇંચ ની સ્કેલ આપે એના માટે એ પણ મોટી હોય કે ઓહો બાર ઇંચ ની આટલું બધું માપ છે પછી એને ધીમે ધીમે નાનું નાનું સમજાવવામાં આવે કે ભાઈ આને એક સેન્ટીમીટર કેવાય આને એક ઇંચ કેવાય આને એમ એમ કેવાય બરાબર તો સેમ વે આપણે બધા મિલીમીટર વાળા છીએ આપડી આયુષ્ય છે એ આ કાળ ની સાપેક્ષ માં હમણાં તમે જોશો હું સમજાવીશ તો તમને એવું લાગશે કે આપણે તો બધા એમ વાળા છીએ just મિલીમીટર

બરાબર બાકી આપણું જે જીવન છે એ તો હું તમને કહું કેવું છે ચોમાસાના જીવડા જેવું છે મેં તમને કાલે એક બતાવ્યું હતું કે ચોમાસામાં લેમ્પ હોય એની નીચે ઘણા બધા જીવડા હોય બરાબર હવે રાત્રે રાત્રે જન્મે પ્રજનન થાય બરાબર સંતાન જે કઈ થતા હોય એ થાય અને સવાર પડે એનું મૃત્યુ થઈ જાય તો આટલું કહેવાય કે નાનું એવું એનું સામાન્ય ગાળો એનું આયુષ્ય છે તો જે મોટા મોટા દેવી દેવતાઓ છે આપડા આપણે જોયું હતું ગોલોકચાટમાં આપણા કરતા ઉપર બીજા છ લોક છે બરાબર તો એમાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી ઉત્તમ લોક છે બ્રહ્માજી નું લોક તો એ બધા ની આયુષ્ય આપણા કરતા ઘણી વધારે છે બરાબર અને એની સાપેક્ષ માં આપણે જીવડા નાનું આયુષ્ય ધરાવીએ છીએ બરાબર કેમ તો કે માં આપણે સમજીશું તો તમે જોવો કે સૌથી આમાં થોડું ઇંગ્લિશ છે પણ બહુ સાદું છે આઈ થિંક બધા વાંચી શકે બરાબર અને સમજી શકશે તો સૌથી નાની વસ્તુ તમે જોવો કે કળિયુગ છે એનો તમે કહેવાય કે લેન્થ જોવો ની તો નાનું છું તમે વિચાર કરો આપડા ઉપર કૃપા કરીને બરાબર ભૌતિક જગત ઉપર એક મોટી ભગવાન ની કૃપા છે કે કળિયુગ છે એ નાનામાં નાનો છે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ જેમાંથી આપણે અત્યારે પાંચ હજાર વર્ષ પૂર્ણ કર્યા છે ચાર લાખ સત્યાવીસ હાજર વર્ષ હજી કળિયુગના બાકી છે શરણાગત થાય કાળની શાશ્વતતા આજે સ્લાઇડ પેલા લીધી છે શું કામ વહેલી તકે જપ કરો હજી આગળનો ખરાબ સમય આવશે ચાર લાખ સત્યાવીસ હજાર વર્ષ બાકી છે હજી બરાબર તો પેલું કળિયુગ છે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ છે બરાબર પછી આગળ આવે છે દ્વાપર યુગ એનું ડબલ છે બરાબર આઠ લાખ ચોસઠ હજાર વર્ષ યુગ આવે છે હજાર વર્ષનું આયુષ્ય છે મતલબ એની અવધિ છે ચારેય યુગ ભેગા થાય એને કહેવાય દિવ્ય યુગ બરાબર જે આપડે કેવાય કે ફોર પોઈન્ટ થર્ટી ટુ મિલિયન મિલિયન એટલે દસ લાખ તમને બધાને ખબર છે તેતાલીસ લાખ

હવે આવા કેવાય કે આ તો ભગવાન બરાબર હવે આવા જે કલ્પ છે એ છત્રીસ હજાર કલ્પ મળશે બરાબર એ બ્રહ્માજી કહેવાય કે ત્રણસો ને અગિયાર પોઈન્ટ જીરો ફોર ટ્રિલિયન યર્સ એનું આયુષ્ય છે વિચાર કરો તમે તો આ કાળની શાશ્વતતા છે શું કામ સમજવાનું છે આપણે સમજીશું બરાબર આગળની સ્લાઈડ માં આપણે આયુષ્ય પચાસ ટકા આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે અત્યારે નીચે નીચે સમય વર્ષ ટોટલ જીવન લખેલું છે આ સ્લાઈડ તમને શેર કરવામાં આવશે એટલે કોઈને બહુ બધો ઇન્ટરેસ્ટ હોય સ્ટેટિસ્ટિક્સમાં જાણવાનો તો એમાં ધીમે ધીમે રિસર્ચ કરી શકે ને કઈ નવું જાણવા મળે તો અમને પણ કીધું એકચુઅલી આ વેદો ના રેફરન્સ છે

બરાબર તો વિવસ્વાન ને આ બાર કરોડ વર્ષ પેલા શ્રીમદ ભગવું એવું સાબિત થાય કે ગીતા છે પૃથ્વી ઉપર ભગવત ગીતા પૃથ્વી ઉપર વીસ લાખ વર્ષથી છે એટલે હવે તમને કોઈ પૂછે કે ભાઈ ગીતાજી તો હમણાં પાંચ હજાર વર્ષ પેલા આવ્યું એની પેલા તો આ કઈ જ્ઞાન નોતું તો બધા શું કરતા હશે બરાબર તો અહિયાં વીસ લાખ વર્ષ લખ્યા છે આ હું તમને એમ કે આ તો જે છે આ તો આખી એક સાયકલ છે ભગવાનની નિત્ય લીલા દરેક જગ્યાએ ચાલુ છે બરાબર અત્યારે પણ ભગવાન છે કોઈ કે અંદર લીલા એમની ચાલુ હશે બરાબર આ એક આખું કેવાય શાશ્વત કેવાય સર્કલ છે એવું નથી કે ચાર યુગ પૂરા થઈ ગયા એટલે વિનાશ પૂરું ફાઈનલ શૂન્ય એવું નથી આગળ ફરીથી યુગ ચાલુ થાય છે ફરીથી યુગ ચાલુ થાય છે ફરીથી યુગ ચાલુ થાય છે અને ભગવાન તો કે છે આપણને કીધું કે હું તો દરેક યુગમાં અવતરું છું મતલબ ભગવાન વારંવાર આવે છે કૃષ્ણ સ્વરૂપે આવે છે રામ સ્વરૂપે આવે છે બાકી ગીતાજી નું જ્ઞાન છે એ પણ શાશ્વત છે એને પણ આપણે એમ ના કહી શકીએ વીસ લાખ વર્ષ એ પણ શાશ્વત છે કારણ કે આ તો કમ્પ્લીટ રોટેશન છે એક પછી એક યુગ આવે છે ભગવાન વારંવાર આવે છે અને જ્ઞાન આપતા જાય છે આ ક્યાંય પૂર્ણ થતું જ નથી બરાબર છે

આપણે જે કઈ કામ કરીએ છીએ જે કઈ બિઝનેસ કરીએ છીએ જે કઈ જોબ કરીએ છીએ ચાલુ રાખીએ પણ થોડો સમય કાઢી અને ભગવાન ખરેખર કોણ છે અને આપણે એના તરફ આગળ જવા માટે માટે શું કરવાનું છે એના થોડું ભગવદ્ ગીતા જન્માંતર સુધી કામ આવશે આગળ કહેશે ભગવાન જન્મો જન્મ બાકી કઈ કામ નહીં આવે ગમે એટલા રૂપિયા ભેગા કરશું કે ગમે એટલા અહીંયા મિત્રો બનાવશું જરૂરી છે હું ના નથી પાડતો કે કઈ નથી કરવું ભગવાને કે છે બધું કરવાનું પણ સાથે સાથે પેરેલલ થોડું સમય કાઢી અને આ પણ આપણે કરીએ બરાબર જેને દીર્ઘ દ્રષ્ટિ હશે તમને ખબર પડી કે ખરેખર આપણે ક્યાં જવાનું છે હવે ધારો કે કોઈ એમ કે નહીં મારે આ જ્ઞાન નથી લેવું તો શું બરાબર તો એને એ પણ ખબર હોય જો કે આગળના જન્મો થાય છે કાળ છે શાશ્વત છે જન્મ પછી જન્મ પછી જન્મ પછી જન્મ ચોર્યાસી લાખ મોડેલો આપણા માટે બનાવેલા છે તો પછી એમાં આપણે ઈ બીજા મોડેલમાં જવાની તૈયારી આપણે રાખવી પડશે બરાબર એટલે આ આપણે ખાસ જાણવું જરૂરી છે બ્રહ્માજી નું એક દિવસ વાળી આપણે સાઈડ આ જે છે એમાં તમે જોવો તો એક દિવસ એની તમે સામે વર્ષો જુઓ ખાલી સેકન્ડ ની સામે એક વર્ષો છે તો આના ઉપર યાદ આવે છે કે એક વખત ભગવાન છે એ શ્રી કૃષ્ણ સ્વરૂપે હતા ધરાતલ ઉપર તો એના ગોપ બાળો સાથે ભગવાન લીલા કરતા હતા તો બ્રહ્માજી ને એમ થયું કે હાલ ને ચેક કરવું આ જ ભગવાન છે કારણ કે ભગવાન તો બાળો સાથે રમતા હતા અને એ ધૂળમાં રમે ને માખણ ચોરે એટલે એમ કે આ ભગવાન હશે ખરેખર બ્રહ્માજી કે

બરાબર માતાજીના ઘરે કૃષ્ણ બરાબર આવ્યા તો ઘણા બધા બીજા માતાજી કે યશોદા માતાજી છે કેટલા બધા ભાગ્યશાળી છે બરાબર બરાબર એટલે ભગવાન આ લીલા કરે છે છે કે કે બધાને બધાને એ પ્રેમ મળે એમ થાય મારો દીકરો છતાં મને કેમ વધારે પ્રેમ આવે છે પણ એ સમયે ભગવાન હતા બરાબર હવે બ્રહ્માજી તો આ બધું કરીને જતા રહ્યા એક ક્ષણ માં પાછા આવ્યા પણ બ્રહ્માજી ની એક ક્ષણ બરાબર એની સામે પૃથ્વીમાં એક વર્ષ વીતી ગયું હતું બ્રહ્માજી આવીને જોયું અહીંયા તો બધું એ જ રીતના ચાલતું હતું ગાયું હતી કોપબાળો હતા

છે કાળ શાશ્વત છે ખાલી આપડે એમ કઈક મજા કરો મજા કરો બરાબર પછી કોને ખબર શું થવાનું છે અહિયાં અત્યારે જન્મ લીધો છે જલસા કરો ને યાર બરાબર જિંદગી મિલેગી ના દોબારા તો એવું નથી ભાઈ વારંવાર મળશે જેવી ઈચ્છા કરશો એવું ભોગવવા માટે તમારે આગળ તૈયાર રહેવું પડશે તો દીર્ઘ દ્રષ્ટિ રાખી અને થોડું પેરેલલ આ પણ વિચારો એના માટે આ સ્લાઈડ મારો શેર કરવાનો એક એમ હતો હરે કૃષ્ણ છો ને બધા છે બધા હરે કૃષ્ણ હરે કૃષ્ણ હવે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હવે ધ્યાન યોગ આજનો થેન્ક યુ તમારો બધાનો ખુબ ખુબ આભાર મને આટલું શાંતિથી સાંભળવા માટે અને મને પણ તમારા બધા માંથી પ્રેરણા મળે છે તમે આટલું શાંતિ થી સાંભળો છો તો મને પણ એમ થાય કે ના હું કઈક ગમે ત્યાંથી કઈક લઈ આવું બરાબર books વાંચી તમને આપવાની કોશિશ કરું તો ધ્યાન યોગ છઠ્ઠો અધ્યાય અથવા અષ્ટાંગ યોગ પણ કહેવાય છે ઘણી બુકમાં માં લખેલું છે ધ્યાન ધ્યાન લખેલો છે બરાબર તો તમે જોવો છો એક સંત મહાત્મા તપ કરી રહ્યા છે મોટી મોટી જટાઓ આજુબાજુ નું વાતાવરણ તમે જો હિમાચાદિત બરાબર બરફના મોટા મોટા પહાડો એક વાઘ પણ દેખાય છે પાછળ હિંસક પશુ અને તપ કરી રહ્યા છે હમ ભગવાન તો આગળ આપણે કે છે કે ભાઈ થી પૂર્ણતા આવતી નથી પણ આ પહેલાના સમયની વાત છે કડીયુગ માં તો આ અત્યારે તમને એક એને લાગે છે આ વસ્તુ પોસિબલ થઈ શકે આ યોગ છે બોલો એક સંત છે એ આ રીતના કેવાય કે ત્રણ પાયા ઉપર ઉભા છે આજુબાજુમાં બરફ છે બરાબર અને આ જોવો તમે શીર્ષાસન કરે છે આજુબાજુમાં અગ્નિ કેવાય કકટાવેલી છે આ બાજુ ને આ યોગ છે બરાબર હવે ખરેખર યોગ શું છે ભગવાન કહે છે અત્યારે તો આ બધું ને આપણે યોગ માનીએ છીએ માથું અંદર છે બધાય ને આવે ને કંટીન્યુ એક પછી એક હું કરું છું તો મંદિર પ્રભુ સ્લાઇડ ચેન્જ થાય છે ને હરે કૃષ્ણ યસ પ્રભુજી ઓકે જો આમાં એક માથું જમીનમાં અંદર દાટી અને શીર્ષાસન કરે છે બરાબર ધ્યાન ખેંચવા માટે કેટલો કેટલો કષ્ટ આપે છે જોયું તમે શરીર ને ઓકે જોવો તમે અહીંયા યોગા મેટ છે હવે યોગા મેટ તો અત્યારે કેટલું ફેશન ની વસ્તુ થઈ ગઈ તમને ગમે ત્યાં નાનું એવું ગામડું હોય તો યોગા મેટ મળે યોગા મેટ લઈ આવો ઘરે સરસ મજાનું પંખો એસી કરો સરસ ખૂણો ગોતી અને થોડી વાર યોગ કરી લઈએ થોડું શરીર આમ ને આમ સ્ટ્રેચ કરી લઈએ બે ચાર પાંચ આસન કરી લઈએ અને બસ આપને એમ થાય કે વાહ યોગા કરી લીધો બરાબર તો એક્ઝેક્ટલી આ યોગા છે ખરું બરાબર આગળ જોઈશું આપણે આ બિયર યોગા છે વેસ્ટર્ન કન્ટ્રી નો છે એક્સરસાઇઝ કરે વચ્ચે થોડો પોઝ લે થોડું બીયર પીવે ફરી પાછું સ્ટ્રેચિંગ કરે બરાબર આ બકરી યોગા છે ગોટ યોગા બરાબર બકરી ઉભી રાખે ને યોગા કરે બકરી બકરીને શું સમજવાનું આમાં આપણે તો ઠીક

તો હિરણ્યકશિપુ કહેવાય કે ખૂબ જબરજસ્ત તપ કરે છે બરાબર શું કામ અમર થવા માટે અને બ્રહ્માજીને પ્રસન્ન કરે છે એનું આખું શરીર છે પિંજર થઈ જાય છે બરાબર પછી બ્રહ્માજી એના ઉપર દિવ્ય જળ છાંટે છે અને એનો વ્યવસ્થિત પાછું શરીર મળે છે તો શું કામ આ બધા તપ કરતા એ સમયે પણ બરાબર કારણ કે ભોગ ભોગવવા મળે બરાબર બીજા નબળા માણસો અથવા દેવોને દબાવી શકાય રાજ કરી શકાય આ બધી એની પાછળ કેવાય કે આશાઓ હતી બરાબર સકામ કેવાય તો ભગવાન આપણને બરાબર આગળ પણ કે છે કે સકામ ચાર point બાર ચોથો અધ્યાય બારમો શ્લોક આપણે જોયો ભગવાન કહેતા હતા કે સકામ કર્મો ની ઈચ્છા હોય ને એ દેવી દેવતાઓ ને બહુ પૂજે કારણ કે દેવી દેવતાઓ છે એ ઝડપ બધું આપશે પ્રસન્ન થશે આ સેમ વે અહિયાં આવું છે બરાબર તો તમે જોવો આની પેલા ઘણા બધા ઋષિમુનિઓ મતલબ રાક્ષસો અને એવા કેવાય કે રાવણ છે હિરણ્યકશિપુ છે બરાબર બસમાસુર છે આ બધા લોકોએ ઘણું બધું તપ કર્યું બરાબર પણ આપણે એ કોઈને વખાણતા નથી શું કામ કારણ કે એ જે તપ હતું ને એની પાછળ કારણ હતું પોતાના ભોગ ભોગવા નબળા માણસોને દબાવવા એની પાછળ આ બધી ઈચ્છાઓ રહે છે એટલે આપણે આમને વખાણતા નથી અને અત્યારે યોગા નો આજકાલ તો કેવો ટ્રેન્ડ છે બરાબર મેઈન ગોલ યોગા માટે અત્યારે લોસ હોય છે હું તો ડોક્ટર છું એટલે ઘણા બધા પેશન્ટ આવતા હોય

તો યોગા ફોર વેલનેસ બેક કેર યોગા છે ડેસ્કટોપ યોગા છે યોગા સિક્રેટ ફોર બિઝનેસ સક્સેસ છે ટેનિસ યોગા છે ઓફિસ યોગા છે અને યોગા વેટલેસ બરાબર મોસ્ટલી અત્યારે તો ખરેખર આ યોગ છે ખરો વેટલેસ ના આ બધું છે એ યોગ છે ખરું તો મને કોણ જવાબ આપશે યોગ એટલે શું વોટ ઇઝ યોગ

શરીર મન આત્મા જોડું જોડવું એવું હોય તો પણ ઘણું સારું માતાજી કારણ કે આત્માને જોડવું મતલબ કે અત્યારનો ટ્રેન્ડ તો માતાજી યોગાનો મોસ્ટલી કેવો છે કે મારું શરીર સ્વસ્થ રહેવું જોઈએ મેઇન ગોલ અત્યારે જે યોગા થાય છે રોજ બરાબર એનું મેઇન ગોલ આજ છે મારું શરીર સ્વસ્થ રહેવું જોઈએ મને જે કઈ રોગ થયા છે એમાં રોગમાંથી હું બહાર નીકળી જવું જોઈએ અને અને વેટ હું બરાબર વેટ લોસ છે એ તો આનું મેઈન કારણ છે યોગા અત્યારે બધા એના માટે હકીકતે યોગ શબ્દ નો અર્થ આવો થતો જ નથી તમે કીધું એ પ્રમાણે યોગ શબ્દનો અર્થ છે એ આત્મા નું પરમાત્મા અથવા ભગવાન સાથે નું જોડાણ યુજ ધાતુ યોગ આવે છે યોગ એટલે જોડવું બરાબર યોગ એટલે જોડવું પ્લીઝ મ્યુટ મ્યુટ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ મ્યુટ કરજો પ્લીઝ ઓકે ઓકે તો યોગ શબ્દનો અર્થ છે એ આપણા ભગવાન સાથેનું જોડાણ બરાબર આત્માનું પરમાત્મા અથવા ભગવાન સાથેનું જે જોડાણ છે એને કહેવાય યોગ છે પણ આપણે તો મેં ઈટ ને પેપર વેટ તરીકે યુઝ કરીએ છીએ સેમ એવી વસ્તુ છે કે મહામૂલો મનુષ્ય દેહ આપને મળ્યો છે પણ આપણે એનો યુઝ છે એ જે એનો ખરેખર હોવો જોઈએ કરતા નથી યોગના આઠ અંગો છે આ તો આપણે ઘણા બધાને ખ્યાલ હશે અને ઘણા બધા ભણી ગયા હશે બહુ ફેમસ છે એટલે હું પૂછું છું કોને ખબર છે આઠ અંગ યોગ ના કોણ બોલશે સોહિની માતાજી બોલો ચલો પેલો છે બોલો 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 માતાજી હરે કૃષ્ણ મ્યુટ નથી કરી શકતા કે શું હલો અનમ્યુટ નથી કરી શકતા માતાજી હમ ઓકે હા ડોક્ટર જયેશ પ્રભુ બોલો યમ નિયમ આસન આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ વાહ ખૂબ સરસ તો આવા આઠ અંગ છે યમ નિયમ આસન બરાબર પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ ભગવાન આપણને કહે છે જો આમાં આવે છે આ બધા આપણને એમ થાય કે આ બધું ગીતાજીમાં છે હો આ બહારથી રેફરન્સ નથી લીધેલો અચ્છા હું મ્યુટ હતો ઓકે યમ એટલે શું છે બાહ્ય શિસ્ત છે હું અત્યારે ફરીથી રિપીટ કરું છું મ્યુટ થઈ ગયો હતો તો યમ એટલે બાહ્ય શિસ્ત છે બરાબર બાહ્ય શિસ્ત એક્સટર્નલ ડિસિપ્લિન શું શું શિસ્ત રાખવી જોઈએ નિયમ એટલે શું છે ઇન્ટરનલ ડિસિપ્લિન શું ખાવું શું પીવું કેવી રીતના રહેવું બરાબર આસન આ તો બહુ ફેમસ છે આસન બરાબર કઈ રીતના બેસવું કઈ રીતના કઈ જગ્યાએ જઈને આસન કરવા કે યોગ કરવો આખો ક્યાં સ્થિર કરવાની છે હાથ કેમ રાખવાના છે પગ કેમ રાખવાના છે પ્રાણાયામ આ બે ફેમસ છે આસન અને પ્રાણાયામ બાકી બધું આપણે કેવાય કે જવા દીધું છે ખાલી આ બે આપણે પકડી રાખ્યા છે આસન અને પ્રાણાયામ તો પ્રાણાયામ બરાબર બ્રિથિંગ ઉપર આપણે કેવાય કંટ્રોલ કરીએ બ્રિથિંગ આઉટ બ્રિથિંગ ઇન બરાબર કુંભક બરાબર આ બધું આપણે શીખી ગયા છીએ

બરાબર અને શૂન્ય ની અંદર કેવાય પોતાનું ધ્યાન લગાડે છે એમાં એકાગ્રતા નથી કરવાનું ભગવાન વારંવાર ક્લિયરલી કે મને છેકાર ને નહીં બીજા કોઈ ને નહીં ક્લિયરલી મને કે છે કારણ કે આપણા પિતાજી હોય ને ક્લિયરલી એમ કે ભાઈ હું હું તારું બાપ છું બરાબર તો ભગવાન ક્લિયરલી કે છે વારંવાર પણ આપણે મગજમાં લેવું નથી એટલે આપણે દુઃખી થઈએ છીએ બરાબર ધારણા પછી ધ્યાન બરાબર અને પછી આવે સમાધિ શ્લોકો છે એવું ના સમજતા કે આ બાર થી લીધેલું છે બધું ભગવદ ગીતાનું છે બરાબર છઠ્ઠો અધ્યાય દસમા શ્લોક માં ભગવાન યમ આપણને સમજાવે છે યમ એટલે શું તો કે ભાઈ એકાંત જગ્યાએ એકલા રહેવું જોઈએ અને હંમેશા તેના મન ને ધ્યાનપૂર્વક

યમનો જે પેલો શબ્દ છે એકાંત જગ્યાએ જવું બરાબર એ જ આપણે કે ફુલફિલ કરી શકતા નથી બરાબર બીજું આવે નિયમ નિયમ એટલે શું કે ખાવાની સુવાની બરાબર કે કામ કરવાની જે ટેવ બરાબર મનોરંજનની આદતો એના ઉપર નિયંત્રણ રાખવું તો આપણે કીધે બધું આ બધું પણ આપણે કીધું ક્લિયરલી થતું નથી ખાવાની ટેવ બરાબર વહેલું જમી લેવું વહેલું છૂવું બ્રાહ્મ મુહૂર્ત માં ઉઠવું બરાબર કેટલું કામ કરવું જોઈએ મનોરંજન ની આદતો ઉપર નિયંત્રણ લાવવું આ તો ખાસ અત્યારે ખાસ તો આ મોબાઈલ મોબાઈલ અને અત્યારની જે આ કેવાય એડવાન્સ ટેકનોલોજી ઇન્ટરનેટ ના આશીર્વાદ છે રાત્રે વાગ્યા સુધી સતત જોઈએ પછી સવારે આરામથી ઉઠીએ આઠ નવ વાગે બરાબર તો આ નિયમ તો નિયમ એ પોસિબલ નથી કે આપણે પાડી શકીએ બરાબર પેલાના સમયમાં પોસિબલ હતું શું કામ કે ગુરુકુળમાં બધા ભણતા બરાબર તો ત્યાં ગુરુકુળ જંગલમાં હતા એવા વાતાવરણમાં રહેવાની એમને ગુરુ છે એમને આદેશ આપતા ને ટેવ પડતી અત્યારે તો આપડા છોકરાને કહેવાય કે એના ટીચર થોડું ખીજાય કે તો આપણા બીજા આપણે આપણે પોતે બીજા દિવસે પોચી ગયા હોય કે નહિ હો ભાઈ આ કઈ નથી કરવાનું બરાબર

હોવી જોઈએ ન ઊંચી ન નીચી હોવી જોઈએ તે કોઈ પવિત્ર સ્થાન પર હોવી જોઈએ યોગાભ્યાસ કરનાર યોગી પોતાનું શરીર ગરદન માથાને સીધું રાખી નાક ની આગળી ટોચ ટી ના એકાગ્ર કરવી જોઈએ આ રીતે અસંતુષ્ટ પરાજિત મન સાથે ભયથી મુક્ત અસંતુષ્ટ પરાજિત મન ભયથી મુક્ત હોય એવા જાતીય થી સંપૂર્ણ મુક્ત જાતીય થી સંપૂર્ણ મુક્ત બરાબર વ્યક્તિએ મારું ધ્યાન કરવું જોઈએ તો બહુ અઘરું છે હ આપણે તો આસન ને કઈ રીતના લઈએ છીએ આસન એટલે બે ચાર આ રીતના પોઝિશન બનાવીએ શીર્ષાસન કરીએ એકાદ વજ્રાસન કરીએ બરાબર કોઈને હલાસન આવડતું હોય તો હલાસન કરીએ કોઈને મયુરાસન મયુર હોય કરીએ અને બાકી આગળનું સ્ટેજ પ્રાણાયામ આવે છે પ્રાણાયામ તો કે બહાર નો શ્વાસ અંદર આવતા અંદર નો શ્વાસ બહાર જતા રોકવાનો અભ્યાસ બસ આટલું કરીએ થોડી વાર આપડે કેવાય પ્રાણાયામ કરીએ અનુલોમ વિલોમ કરીએ બસ યોગા થઈ ગયા કમ્પ્લીટ પ્રાણાયામ એટલે આપણો યોગ એમાં આવી ગયો બાકી બધું કારણ કે અનુકૂળ નથી આવે એમ થઈ શકે એમ છે બાકી નિયમ ભગવાન નહી પાડી શકીએ અમે જંગલમાં નહીં જઈ શકીએ પછી પ્રત્યાહાર આવે છે બરાબર તો

પરકાયા પ્રવેશ આવું બધું થઈ શકે અત્યારે થઈ શકે એટલે એટલું તપ કરીએ તો આ બધું થઈ શકે પણ એવું કરવાનું નથી આપણે તો આગળના સ્ટેજમાં જવાનું કે યોગી યોગાભ્યાસ દ્વારા માનસિક કરી લે છે અને અધ્યાત્મા સ્થિર થઈ જાય છે અર્થાત સમસ્ત ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે ત્યારે તે યોગમાં સુસ્થિર થયો યોગમાં સુસ્થિર થાય યોગ એટલે યુદ્ધ યુદ્ધ થી એટલે ભગવાન સાથે જોડાવું ધ્યાન જે પ્રકારે વાયુ રહીસ્થાનમાં દીપક હાલતો ડૂલતો નથી એ જ રીતે યોગીનું મન છે વશમાં હોય છે બરાબર જ્યાં કે હવા ના હોય દીવો પ્રપતાવો હલે ડૂલે નહીં મન વશમાં થાય પણ એ પોસિબલ છે અર્જુન પોતે આગળ કહે કે ભાઈ ભગવાન આ તો મારાથી પોસિબલ નથી થતું બરાબર કેસે આજે તો આ તત્વના ધ્યાનમાં સદેવ સ્થિર રહે છે ભગવાન કહે છે પછી સમાધિ યોગી મોટામાં મોટી મુશ્કેલીઓમાં પણ વિચલિત થતો નથી આ સ્થિતિ છે નિસંદેહ ભગવાન કહે છે ભૌતિક ભૌતિક સંસર્ગના કારણે ઉત્પન્ન થવા વાળા સમસ્ત દુઃખોથી વાસ્તવિક મુક્તિ છે એ છેલ્લે આવે છે સમાધિ તો યમ નિયમ આસન કરતા 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 સમાધિમાં પહોંચી અને ભગવાન ને પ્રાપ્તિ કરવાની છે આ ઉદ્દેશ્ય છે પણ આપણે તો યોગાને એકદમ ચીપ મીનિંગ લઈ લીધો છે નાનો એવો કે આપણે ગમે એવો કે થોડાક આસન કરીએ થોડાક પ્રાણાયામ કરીએ થઈ ગયું તો આવો યોગ આપણે કરવા માટે બરાબર અથવા અજમાવવા માટે આપણે અત્યારે પોસિબલ છે તૈયાર છીએ તો પ્રભુપાદી છે કે ભાઈ કોઈ આ પ્રકારનો પ્રયત્ન અત્યારે કરવો ના જોઈએ આ બધું પોસિબલ નથી શાસ્ત્રો લખ્યું છે ભગવાને પોતે લખ્યું છે એટલે સરસ પણ એ સમયે એ બધું પોસિબલ હતું આયુષ્ય હતી વાતાવરણ એ ટાઈપનું હતું સમય હતો બધા પાસે ચેતના બધાની શુદ્ધ હતી બરાબર તો એ વસ્તુ કહેવાય કે થઈ શકતી હતી અત્યારે બહુ ટિફિકલ્ટ છે અત્યારે કળિયુગમાં આ વસ્તુ પોસિબલ નથી એટલે કયા સમય માં શું કરવું જોઈએ એ આપણને આચાર્યો સમજાવી શકે બીજા એક પછી એક શાસ્ત્રોના રેફરન્સ લઈ અને આચાર્યો આપણને સમજાવી શકે ઈવન અર્જુન અર્જુન જે એમ કે છે કે ભાઈ આ શક્ય નથી ભગવાન તમે એમ કહો છો કે અષ્ટાંગ યોગ થી હું મન ને કંટ્રોલ કરી નાખું બરાબર તો ભગવાન કેવી રીતના શક્ય નથી ભગવાન તમે કયો તો અર્જુન તો ત્યાં સુધી કે છે કે ભગવાન તમે કયો તો હું વાયુ ને રોકી દઉં

અત્યારે પણ તમે ઘણા વૃદ્ધ માણસો ને મળો તો આપને એમ કે ભાઈ પેલાનો સમયમાં સારું હતું અર્જુન પણ ના પાડે છે અર્જુન વિશે થોડું જાણીએ એમનું જે ગ્લોરિફિકેશન વિશે હું તમને કહું અર્જુન કોણ હતા બરાબર તમને ખબર છે અર્જુનજી છે દ્રોણાચાર્ય ના જેટલા શિષ્યો હતા બરાબર પાંચ પાંડવો સો કૌરવો એમનો પોતાનો પુત્ર અશ્વથામાં બરાબર એ બધામાંથી સૌથી પ્રિય હતા અર્જુન હતા પોતાના પુત્ર કરતા પણ પ્રિય ક્યારે હોઈ શકે અર્જુન હતા બરાબર પછી તમે આગળ આપણે બધા જાણીએ છીએ પક્ષી ની આંખ વાળું તમને બધાને ખબર છે મહાભારત આપણે જોય છે બરાબર દ્રોણાચાર્ય કે છે કે પક્ષી ની આંખ વિંદવાની મતલબ શું દેખાય છે તો બધા એમ કે છે કે ભાઈ મને પક્ષી દેખાય છે મને ઝાડ દેખાય છે મને તે દેખાય છે મને પાંદડા દેખાય છે અર્જુન ક્લિયરલી કે છે મને પક્ષી ની આંખ દેખાય છે આટલો ફોકસ માણસ છે અર્જુન છે અર્જુન જે આટલા ફોકસ બરાબર હવે એને એમ કે છે કે આ તો અઘરું છે બરાબર તો હવે આપણા થી તો કેમ પોસિબલ બનશે કારણ કે એક સમય ની વાત છે ત્યારની કે ગુરુકુળ માં એકદમ અંધારું બહુ પવન આવતો તો ગુરુકુળ અંધારું થઈ ગયું તો ભીમ છે ને એ કહેવાય કે જમતો હતો ખાતો તો અંધારામાં તો અર્જુનજી પૂછે છે કે ભાઈ તું અંધારામાં કઈ રીતના જમે તો ભીમ એમ કે છે કે મારું મન છે ને ખાવામાં છે. બરાબર એટલે હું અત્યારે ખાઈ શકું છું અર્જુન ને વિચાર આવે છે એનું મન છે અને અંધારામાં શકતો તો હું અંધારામાં શબ્દ ભેદી બાણ ચલાવતા શીખી જાય છે ગમે ત્યારે અંધારામાં દિવસે ખાલી સાંભળીને તીર મારે ત્યાં લાગે તો એક પ્રશ્ન હતો તમારા બધા માટે શબ્દ ભેદી બાણ બીજા કોને આવડતું હતું બોલો હેડ્રિસ કરો ફટાફટ ચલો ભેદી બાણ રાજા ને શ્રણ ને તીર મારેલું બરાબર ખૂબ સરસ ખુબ સરસ બોલ તો બરાબર હરે કૃષ્ણ હરે કૃષ્ણ આવી રીતના વાત છે અર્જુનજી નું ગ્લોરિફિકેશન ની આપણે વાત ચાલે છે અત્યારે તો આવા આપણે અર્જુનજી છે તમે બાજુમાં જુઓ જયારે સ્વયંવર હતું બરાબર તો અર્જુનજી ને એમ કે છે કે ભાઈ ઉપર માછલી ની આંખમાં તીર મારવાનું છે પણ નીચે જોઈને બરાબર નીચે બરાબર તેલ અથવા નું જે કળશ પડેલું એમાં જોઈ અને માછલી પણ આ રીતના ફરતી હોય સ્થિર નહીં અને એની આંખમાં તીર મારવું છતાં અર્જુનજી ત્યાં મારી શકે છે બરાબર આ આપણા અર્જુનજી છે બરાબર યક્ષો જ્યારે સ્વર્ગ ઉપર હુમલો કરે છે એકલા હાથે અર્જુનજી છે આ એક તમને બધાને ખબર છે કથા બરાબર અર્જુન અને મહાદેવ બરાબર ભગવાન શિવ એમની વચ્ચે યુદ્ધ થાય છે એક સુવર બરાબર ભૂંડ એ આપણે કહી શકીએ કે એ જનરલી ક્યારે ત્યારે એવું હતું કે જનરલી બધા ક્ષત્રિય હોય ને એને એવું કે જે નુકસાન નુકસાન કરે કરે મારી શકે તો અર્જુનજી જોવે છે અને તીર ચલાવે છે સામે મહાદેવ પણ તીર ચલાવે છે પરીક્ષા કરવા માટે બરાબર પછી અર્જુન એમ કે છે કે પેલા મેં તીર માર્યું મહાદેવજી એમ કે છે પેલા મેં તીર માર્યું બરાબર અને બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ થાય છે અને આ યુદ્ધ થી ભગવાન મહાદેવ શિવશંકર બરાબર શિવશંકર પ્રસન્ન થઈ જાય છે

તો નર નારાયણ છે બરાબર ભગવાન સાથે આ બધા યક્ષો થી છોડાવે છે અને કેવાય કે ઇન્દ્ર ખુબ પ્રસન્ન થાય છે પછી ઉર્વશી છે એ એમના ઉપર મોહિત થઈ જાય છે અપ્સરા સ્વર્ગ અર્જુનજી ઉપર મોહિત થઈ જાય છે અને અર્જુનજી ને કેવાય કે

કઈ વાંધો નહીં તો ભગવાન અર્જુન ને કે છે કે ભાઈ તારા ને મારા ઘણા બધા જન્મ થઈ ગયા વિચાર કરો આવા અર્જુનજી છે કે કે એમને તારા ને મારા ઘણા બધા જન્મ થઈ ગયા બરાબર કયા શ્લોક માં કે છે બીજા અધ્યાય નો બારમો શ્લોક છે ભવિષ્યામ સર્વે વયમત પરમ ભગવાન પોતે કે છે અર્જુનજી ને એવો અર્જુન શું કે છે બરાબર ચોત્રીસ માં શ્લોકમાં શું કે છે ચંચલમ કારણ કે મને કારણ કે મન ચંચળ બરાબર અસ્થિર ઉછરણ દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે અંતે મને એને વશમાં કરવું એ વાયુ ને વશમાં કરવાથી પણ વધારે અઘરું લાગે છે અર્જુન કે છે કે ભાઈ હું વાયુને વશ વશ કરી નથી શકતો અર્જુનજી પાસે એવા શસ્ત્ર હતા એ સમયે બરાબર કે જનરલી આપણે જે પંચ મહાભૂત આપણે જોયું પૃથ્વી જળ અગ્નિ તેજ વાયુ બરાબર બધાના ત્યારે શસ્ત્રો હતા કે વાયુ નું શસ્ત્ર ફેકે તો વંટોળ આવે અગ્નિનું શસ્ત્ર ફેકે ત્યારે અત્યારના સમયમાં આપણે જે કઈ શસ્ત્રો બનેલા છે મોટા ભાગે અગ્નિ બેસ છે આપણું રોકેટ કયો કે આપણી ગોળી કયો આપણું તોપ કયો બરાબર એ બધા એક જ અગ્નિ તત્વમાંથી બનતા એ સમય તો પંચ તત્વથી બનતા બરાબર હવે એ માણસ એમ કે છે કે ભગવાન બહુ અઘરી વાત છે શું વાત કરો છો તમે હું મન ને કઈ રીતના કંટ્રોલ કરું એટલે ભગવાન છે પેલા સાંભળે છે એગ્રી કરે છે કે ના તારી વાત સાચી છે અર્જુન એમ કે છે હે મહાબાહો કોણ પુત્ર નિસંદેહ ચંચળ મન ને વશ કરવું અત્યંત અઘરું છે ભગવાન સ્વીકારે છે એવું નહીં કે નાના અર્જુન મેં કીધું થઈ જશે એવું નથી આમાં જો ક્લિયરલી એટલે આ એક આપણે શીખવું જોઈએ આપણે કોઈની વાતને કાપવી ના જોઈએ એ વાતને આપણે સમજવી કદાચ એના થી પોસિબલ ના હોય આપણા થી પોસિબલ હોય તો આપણે એ વાતને એમને શાંતિથી પેલા ચર્ચા છે એનું જે રિઝલ્ટ છે એકદમ સરસ નીકળી શકે તો ભગવાન કહે છે કે મહાબાહો બરાબર એમનું બળ વધારો મનોબળ વધારવા માટે ભગવાન કહે છે કે હે મહાબાહો કોણ પુત્ર નિસંદે ચંચળ મનને વશ વસ કરવું અત્યંત અઘરું છે મેં માની લીધું પરંતુ યથા યોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તેમને વશ કરવું શક્ય છે ભગવાન શું કે છે મનો દુર્નિગ્રમ ચલમ અભ્યાસ હે ના તું કોણ અભ્યાસ આ અત્યારે તો બહુ ફેમસ છે અભ્યાસ અભ્યાસ એટલે પ્રેક્ટિસ બરાબર એક કેવાય સ્લોગન છે પ્રેક્ટિસ મેક એ મેન પરફેક્ટ આ બહુ નીકળી ગયું છે તો અત્યારે બહુ ફેમસ છે તો વારંવાર પ્રેક્ટિસ તમે કરશો વારંવાર વારંવાર તો પોસિબલ બનશે સેમ વે આપણે રોજ એક માળા કરશું રોજ એક માળા કરશું બે કરશું ચાર કરશું બરાબર બહુ અઘરું નથી ભગવાન કે છે અભ્યાસે તું કોણ થય વૈરાગ્યના ક્રિયતે વૈરાગ્ય બીજું તો કે વૈરાગ્ય અચ્છા વૈરાગ્ય એટલે શું સાધુ બની જવું જંગલમાં જતું રહેવાનું ના

આપણા માંથી નાઇન્ટી નાઇન પર કરી શકે આવું બધું એકદમ ટેસ્ટ વગર નું કારણ કે ઇન્દ્રિય નિગ્રહ કરવાની ભગવાન ના પાડે છે છતાં કરે છે તો આપણે શું કરવું જોઈએ બરાબર તો આપણે ખાલી થોડો સમય કાઢવાનો છે બરાબર આખો દિવસ આપણને યાદ રહીએ ભગવાન બરાબર આપણે થોડી વાર માટે સમય કાઢીએ સમય કાઢીએ તમે કાઢો બરાબર કરવાનું છે છે એક માળા લેવલ ટુ માં આવો તો સાજના ચાર્ટ અમે ભરાવીએ છીએ સતત તમને યાદ આવે તો આ છે સાચો વૈરાગ્ય આજ છે વેરાગ્ય બધું કરતા કરતા પણ વેરાગ્ય આ રીતના આવી શકાય હવે એમ કે ભાઈ આ બધું ના કરીએ તો બરાબર તો ભગવાન એમ કે છે કે ભાઈ શકે છે આપણો શત્રુ બની શકે છે કેવો શત્રુ બનશે મન મન ને કંટ્રોલ નહીં કરે અર્જુન તો શત્રુ શત્રુ બનશે બનશે અને કેવો વિચાર કરો કે આ જીવનમાં તમને પશુ જેવું જીવન જીવવા માટે મજબૂર કરશે તમને એમ થાય કે ભાઈ અમે તો મજાના કપડા પહેરીએ રોજ સરસ અલગ અલગ વસ્તુ જમીએ ફરવા જઈએ બધું કરીએ અને પશુ જેવું કેમ તો પ્રભુપાદ લખે છે

યાદ આવે કે ઇન્દ્ર વખત કેવાય કે જતા હતા એરાવત ઉપર મનને કેવાય ને આપણે વાત ને કે મન ને તમે માં નહીં લાવો તો શું થશે ઇન્દ્ર છે એના હાથી એરાવત ઉપર જતા હતા સામેથી એક ઋષિ આવતા હતા ઋષિ બધા કેવા ભગવાન ના ભક્તો એટલે કઈક આપવાની ઈચ્છા થાય એને કેવા હાર પહેરેલો હતો ફૂલનો એટલે જે ઇન્દ્ર ને ફૂલ નો હાર કાઢીને આપી દીધો બરાબર જનરલી ફૂલ ના હાર

નહીં ચડાવેલો હાર એ પોતે પહેરે બરાબર વારંવાર સુંઘે બરાબર તો એની ચેતના છે શુદ્ધ થાય ભગવાન ના આશીર્વાદ છે એટલે પહેરે છે તમે વૃંદાવન જાવ મંદિર માં જાવ તો બધા કહેવાય કે જે મંદિર માંથી ફૂલ આપે એ અહીંયા કાનમાં રાખે અને નૃત્ય કરતા હોય બરાબર તમને એમ થાય કે આ શું ગાંડા થઈ ગયા છે કાનમાં રાખે છે ભગવાનને ચડાવેલા ફૂલો છે એમાંથી સુંદર મજાની સુગંધ આવતી હોય નાચતા હોય ગાંડા કહેવાય બરાબર તો આવી રીતના કહેવાય કે ભગવાનના ભક્તો હાર પહેરે બીજાને આપે તો આ ઋષિ પણ કહેવાય કે ઇન્દ્રને ને આપે પણ ઇન્દ્ર તો ગુમાનમાં હતા થોડોક અહંકાર હતો એટલે

તમે વિચાર કરો કે એટલે બ્રહ્માજી કે છે કે ભાઈ તું રાજા છો સ્વર્ગ નો રાજા છો વિષ્ટા કાચો અને નિમ્ન જાતિ છે તો ભગવાને બધા બધી વ્યવસ્થા કરેલી તમને એમ થાય કે આપણે જ આનંદ કરીએ છીએ એવું નથી બધા પશુઓને પોત પોતાની આનંદ ની વ્યવસ્થા કરેલી છે અને આ ભગવાનની માયા છે તમે વિચાર કરો કે વિષ્ટા ખાવામાં એને આનંદ આવે આવું કરી નાખે માયા આપણે બધા શું કરીએ છીએ આપણે બધા ને એમ છે કે ભાઈ અહિયાં જ આનંદ છે અહિયાં જ મજા છે અહિયાં જ મજા છે માયા છે માયા એ બાંધી દીધા છે એટલે આપણને એવું લાગે કે અહિયાં જ મજા છે આના સિવાય કઈ છે જ નહિ પણ સનાતન ધામ આના કરતા ખુબ જ આગળ પડતું છે શાસ્ત્રમાં માં લખ્યું બરાબર એટલે સામાન્ય કુતરા પણ એ જ આનંદ મળે તો મન છે એને દુશ્મન બનાવીશું તો આવું થશે મન ને જો આપણે મિત્ર બનાવશું ને તો એમાંથી આપણે નીકળી શકીશું જેને મન ઉપર વિજય મેળવ્યો છે ને તેના માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે ને તેના માટે મન છે મોટો શત્રુ છે તમે વાત વાત તમને કરી શત્રુ છે કેવો શત્રુ છે કે આ જીવન તો ઠીક છે અથવા મળે ને એની તમને ગેરંટી મળી જાય જો તમે એવા કાર્ય કરશો કારણ કે આ હું નથી કેતું ભગવાન પોતે લખે છે ને ગીતા છે એ તો મોસ્ટ ઓથેન્ટિક છે તમને ખબર છે ભગવાન પોતે લખે છે એવી નિમ્ન યોનિમાં જન્મ થાય કર્મો મુજબ કે એમાંથી નીકળતા જન્મોના જન્મો જતા રહે જન્મો ના જન્મો બરાબર તો અત્યારે બધા માણસો મોટા ભાગે શોર્ટ sighted હોય છે એની કેવાય કે વિચાર શક્તિ એકદમ ટૂંકી હોય છે મજા કરો મજા કરો next birth ની વાત કરો તો દાંત કાઢે આપડી અને બરાબર હું છે હવે પુનર્જન્મ ને પૂર્વ જન્મ ની વાત તો કરો બરાબર અને બાકી થોડા ઘણા છે એને જેને ખબર છે ને બરાબર કે next next birth માં એવું થાય છે એ બધા પણ એમ કે છે કે ભાઈ અમે તો કઈ પાપ કરતા નથી. અમે તો બહુ શાંતિથી રહીએ છીએ અમે તો બહુ દાન કરીએ છીએ બહુ દયાળુ છીએ ખરાબ કર્મ કરીએ છીએ દરેક કર્મ ની અંદર પાપ છે શરણાગતિ નહીં સ્વીકારીએ તો એ પાપમાંથી આપણે નીકળશું નહીં તો એ કર્મ બંધન આપણને થશે મન કેવું છે મન અગ્નિ જેવું છે જયારે નિયંત્રિત થાય છે તો કેવાય કે ચમત્કારો લાવી શકે છે બરાબર નિયંત્રણ બાર હોય

મધુમેહ એટલે કે ડાયાબિટીસ ચાંદાઇમર એમાં આંતરડાના મોટા ભાગના રોગો છે એમાં સામાન્ય કબજિયાત થી લઈને અપચો આંતરડાના ચાંદા અલ્સરેટિવલાઇટીસ ક્રોસ ડિઝીઝ બધાની અંદર મન છે સંકળાયેલું છે બરાબર તો મનને જો આપણે કંટ્રોલમાં નહીં કરીએ મનને આપણે આગળ કે છે બરાબર ઘણા એમ કે સારું શરૂઆત તો કરીશું કઈ વાંધો નહીં તમે કયો છો કે ભાઈ ભગવાન કે છે કે થોડુંક મનને કંટ્રોલ કરીને આગળ વધીએ પણ ધારો કે આમાં નિષ્ફળ જાય અમે તો શું બરાબર એમ કે છે આની ખાતરી શું

અથવા એ યોગી ની વાત નથી થતી જે રોજ સવારે ઉઠીને અડધી કલાક યોગ કરે છે આસન ને પ્રાણાયામ કરે છે એ યોગી ની પણ વાત નથી થતી અહીંયા ભગવાન સાથે જોડાણ કરવામાં વ્યસ્ત છે બરાબર એ એ યોગી તો અનેક વર્ષો સુધી ઉચ્ચલોક માં બધા સુખ ભોગવે પછી પાછા આવે છે ક્યાં સદાચારી લોકો અથવા તો ગર્ભશ્રીમંત લોકો ના કુળમાં એનો જન્મ થાય સદાચારી લોકોના ઘરમાં જન્મ થાય એટલે શું થાય કે ઓલરેડી એને ભક્તિનું વાતાવરણ મળે અહીંયા અમારે એક આરતી માતાજી કરીને છે બરાબર એમને કેવાય કે ડોટર છે તો સરસ મજાનો ભગવાનનો આરતી માતાજી છે અત્યારે એમના ડોટર છે તો આપણે એમ કહીએ તો સરસ મજાના પંચતત્વ મંત્ર બોલે આપણને શ્લોક સંભળાવે તો આ બધું એમના પૂર્વ પૂર્વજન્મની ભક્તિ છે થોડી અધૂરી રહી હોય તો ભગવાન એમને અનુકૂળતા પૂરી પાડે બરાબર નાનપણથી જ એને શીખવા મળે કે ભોગ કઈ રીતના લગાડાય ભગવાનનો જપ કેમ કરવો જોઈએ આરતી સુકામ કરવી જોઈએ બધું એને શીખવા મળે તો

બરાબર હું મારા આટલા બીજી માંથી આટલો સમય કાઢી અને આપણે ભગવાનનું નામ લેવા માટે હું સમય કાઢી શકું તો ગમે તે કાઢી શકે હું માનું છું થોડો અડધી કલાકનો સમય ગમે તે કાઢી શકે પણ આપણે કરીએ તો થાય બાકી શક્ય નથી આગળ ભગવાન છે અથવા જે દીર્ધ યોગા યોગાભ્યાસ પછી અસફળ રે છે તો ધારો કે સફળતા નથી મળી એવા અધ્યાત્મવાદીના કુળમાં જન્મ પામે છે મેં વાત કરી હતી બરાબર કે અધ્યાત્મવાદી ઓલરેડી કહેવાય કે ડીવોટી ફેમિલી હોય એકદમ

ભગવાન તો એમ કે છે કે ભાઈ આ ઘરે જે અધ્યાત્મવાદીના કુળમાં જન્મ પામે એ અત્યંત દુર્લભ છે બરાબર તો મહાન યોગી કોણ છે બરાબર નારદજી છે આપને ખબર છે તો આ રીતના આપણે જોઈએ તો આખી સીડી છે પેલા આપણે કર્મ યોગ જોયો બીજા અધ્યાયમાં આપણે જ્ઞાનયોગ જોયો છઠ્ઠા અધ્યાય માં અત્યારે આપણે અષ્ટાંગ યોગ જોયો એમાં આપણે પગથિયા ચડતા 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 આપણે જઈ શકીએ ક્યાં ભક્તિ યોગમાં પણ એ તો બહુ અઘરું છે હવે તમારી પાસે ઓલરેડી કેવાય કે લિફ્ટ છે તો આપણે આ બધી કેમ કરશું બહુ પડશે તમામ યોગો લક્ષ્ય પ્રાપ્તિ છે અષ્ટાંગ યોગમાં યમ નિયમ આસન બધું બહુ કપરું બરાબર બધું કરીને અલ્ટિમેટલી શું કરવાનું છે સમાધિમાં લીન થવાનું છે સમાધિમાં લીન થઈને શું કરવાનું છે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે તો અધ્યાય નો બોધ આધ્યાત્મિક રીતે પૂછપરછ કરનાર વ્યક્તિ કર્મ ના સૌથી મૂળભૂત પ્રકારની સેવા બરાબર પેલા લેવલ સેવા કેવાય બરાબર inquiry કરે કોઈ એમ કે કે હું ઘરે ફૂલ વાવું છું બરાબર મને બહુ ગમે છે તો એ બહુ પેલા લેવલ નું કેવાય પણ એમ કે હું ઘરે કેવાય ઘરે ફૂલ ઉગાડું છું નો ડાઉટ એ પણ સારું છે કઈ ના કરે તો એટલે એ પણ સારું છે ખોટું નથી પણ એમ કે નહીં ભગવાન ની સેવા માટે ફૂલ ઉગાડવું એમાંથી સરસ મજાના ભગવાન ના ફૂલ હું ભગવાનને અર્પણ કરું બરાબર તો આ સાચી સમજ છે બરાબર પછી તેમની યોગ્યતા મુજબ તે ભગવાન માટે કર્મ કરે છે ભગવાન માટે ફૂલ લગાવે મંદિર ની સફાઈ કરે દાન કરે પ્રભુપાદ એમ કે મંદિરની જે સફાઈ કરતા હોય ને બરાબર એ જનરલી ભગવાનના જે વિગ્રહ વિગ્રહ એટલે ભગવાનની મૂર્તિ એને વિગ્રહ કહેવાય એમને જે નવડાવે ને એ બે એક્ઝેક્ટલી સેમ છે વિગ્રહ ને તમે નવડાવો કે મંદિરની તમે સફાઈ કરો એક્ઝેક્ટલી બે સેમ છે બરાબર તો પછી આ રીતના તમે અભ્યાસ કરતા કરતા તમને ઘણા જ્ઞાનીઓ મળે

ભક્તિ યોગ ને બુદ્ધિયોગ પણ કહેવામાં આવે છે કારણ કે તે બધા યોગોમાં શ્રેષ્ઠ છે કારણ કે તેમાં અન્ય પ્રકારના યોગો કરવાના પરિણામો બધા મળી જાય છે તો આ જે શ્લોક છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ખૂબ જ સુંદર શ્લોક છે બરાબર યોગી નામ અપી સર્વે મંત આત્મા શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમો મત હવે ભગવાન છે એનું ફાઈનલ ડિસિઝન આપી દે છે કર્મ યોગી જ્ઞાનયોગી અષ્ટાંગ યોગી બરાબર ભક્તિ યોગી તો સર્વ જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાવાન ભજતે મામ અહીંયા ભગવાન કે મામ બરાબર શ્રદ્ધાપૂર્વક મારું પારાયણ કરે છે પોતાના અંતઃકરણ માં મારું જ ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમ માં સેવા બરાબર સેવા કરે છે તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે

પોસિબલ નથી પણ હવે તોય એ બધું કરીને શું કામ આપણે સમય ને વેસ્ટ કરવો છે ડાયરેક્ટ ખબર છે ભક્તિથી ભગવાન ઈઝીલી મળે એમ છે તો શું કામ શ્રદ્ધા શ્રદ્ધાથી હવે શ્રદ્ધા ક્યાં આપણે શ્રદ્ધા એટલે શું બરાબર ભગવાન કે છે કે પત્રમ પુષ્પમ ફલમ તો એમ ખાલી ભગવાન ને હું તમને વારંવાર કહું કાંઈ ના થાય તો ભગવાનને થોડું જળ અર્પણ કરો તુલસી પત્ર મૂકીને થોડો સુકો એવો મૂકો બધું તમે જમતા હોય એ જો તમે ધરાવી શકતા હોય તો ખૂબ જ સરસ ભગવાન ને ભોગ લગાડો પછી તમે જમો ખૂબ એમાં મેજિક છે ચમત્કાર છે બરાબર તો એ કરો આ શ્રદ્ધા છે એક જપ કરો ધીમે 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 બરાબર આગળ વધીશું આપણે તો ભગવાન છે આ રીતના કે છે કે ભાઈ શ્રેષ્ઠ યોગી કોણ છે તમે જો ભગવાન છે ગોપીઓ સાથે નું જે રાસલીલા લીલા છે એનો માધુર્ય રસ નું પાન કરાવે છે ગોપીઓ કોણ છે ઉત્તમ યોગી છે ઉત્તમ સુદ ગોસ્વામી છે એ ભાગવતમ ભાગવતમ ની અંદર કે છે કે ગોપ બાળો ભગવાનના જે મિત્રો છે ને અનંત 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 ભક્તો પુણ્ય કર્મ ભક્તિ હોય ત્યારે તમને ભગવાન શ્રી કૃષ્ણ નું મિત્ર પણ મળે બાકી શક્ય નથી તમે કયો મિત્ર બની ગયા આપણે વાત કરી હતી કે ગોપ બાળો વૃંદાવનમાં છે ને બરાબર ત્યાં જઈ અને પછી એની માતા ને એમ કે માતા તમે એમ કેતા હતા કૃષ્ણ તો આટલા મહાન છે ને બરાબર એને તો આ મારી નાખ્યો ને ઓલા નાખો પણ જો આજ મેં કૃષ્ણને હરાવી દીધો મને વિચાર કરો તો આ છે ભગવાન ભક્તો પ્રત્યેનો પ્રેમ છે આપણે જોયું તું ગોલોક ચાર્ટમાં મેં તમને એ સમયે સમજાવ્યું હતું એટલે હું તમને વારંવાર કહું કે શ્રદ્ધા રાખી ભગવાન ને ભજો બરાબર અને ધીમે ધીમે આપણે આગળ વધુ તો ભગવાનની પ્રાપ્તિ આપણે આ જીવનમાં નઈ કરીએ તો કઈ વાંધો ને અધૂરી રહેશે તો ભગવાન કે છે આગળ શું થશે એ ગતિ પણ હવે મોહમાં અને બાકી તરત એને ભગવાનની પ્રાપ્તિ થઈ હતી તો શ્રીમદ ભાગવતમ નો બારમો સ્કંદ છે એનો ત્રીજો અધ્યાય શ્લોક છે બરાબર એમાં રેફરન્સ આપે છે કે કૃત્ય ધ્યાય તો વિષ્ણુ બરાબર કૃત્ય ત્રેતાયામ ત્રેતાયામ યજતો મખે દ્વારે પરિચાર્યલો કીર્તન ભાગવતમ કે શક્ય હતું બરાબર આપણે વાત થઈ ગઈ શું કામ શક્ય હતું બરાબર કારણ કે ત્યારે એ બધું વસ્તુ પોસિબલ હતી ઉમર એટલું હતું વાતાવરણ સારું હતું ચેતના શુદ્ધ હતી બરાબર ત્યારે કરદમ મુનિ હતા દસ હજાર વર્ષ ધ્યાન કર્યું અત્યારે શક્ય છે કે આપણે બે વર્ષથી ધ્યાનમાં બેસી શકીએ દસ હજાર વર્ષ તો બહુ દૂરની વાત છે તો પોસિબલ નથી બરાબર તો અત્યારે મૂકવાની બધું શુદ્ધ મળે બ્રાહ્મણો એટલા શુદ્ધ મળતા કે જે બોલી શકતા ઉચ્ચારો બરાબર તો અત્યારે એ પોસિબલ છે નથી શક્ય દ્વાપર યુગ આવ્યો વિગ્રહ પૂજા થતી ભગવાનના મંદિરો માણસોના ઘર કરતા મોટા હતા ભગવાન ના વિગ્રહ ને સાક્ષાત ભગવાન સમજતા હતા અત્યારે તો આપડા ઘરમાં મંદિર હોય અને ભગવાન હોય તો આપણે ઓલમોસ્ટ એને ફર્નિચર તરીકે ગણીએ સવાર સાંજ થોડીક દીવાબતી કરી લઈએ પૂરું આપણા રૂટિન માં નો એક ભાગ છે સવારે ઉઠો થોડી વાર દીવાબત્તી કરો બસ આખો દિવસ ભગવાન શું કરે છે ભગવાન જયમાં છે કે નહીં ભગવાને પાણી પીધું છે નહીં ભગવાન સુતા છે ફરવા જવું હોય તો આ દરવાજા લોક મારી દીધો જતા રહ્યા ભગવાન ભલે અંધારામાં પડ્યા હોય દસ થી પંદર દિવસ બરાબર તો આ ભાવ ત્યારે નોતો એટલે ત્યારે એ વસ્તુ આવે છે એ સૌથી ઉત્તમ છે અહીંયા અલગ અલગ બધા રેફરન્સ આવે છે આપણી પાસે લિફ્ટ છે મેં વાત કરી તો પગથિયા ચડવાની શું જરૂર છે મંત્ર શું છે મન અને ત્ર એટલે મુક્તિ મનની મુક્તિ બરાબર તો એ મંત્ર છે જાપ આપણે રોજ કરીએ છીએ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ લેવા માટે નારાયણ સંહિતા છે શું કે છે આપણને તો કે કળિયુગમાં લોકોએ ભગવાન ના પવિત્ર નામો નો જાપ કરવો જોઈએ બરાબર દ્વાપરે જનેરે વિને વિનય બરાબર તું કેવલમ કલો તું નામ માત્ર પૂજ્ય ભગવાન હરી બરાબર છે નાશ કરવા વાળો આ સોળ શબ્દો નો જે મંત્ર છે બરાબર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે જાપ કરવો જોઈએ બધા વૈદિક સાહિત્યમાં શોધ્યા પછી કોઈ પણ

બીજો કોઈ રસ્તો નથી બીજો કોઈ રસ્તો નથી બીજો કોઈ રસ્તો નથી તમે જો વારંવાર છે વારંવાર કે 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 છે 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 ભાઈ રસ્તો જ નહીં બરાબર શ્રીમદ શ્લોક હમણાં આપણે કીધું મારા પ્રિય રાજા કળિયુગ દોષોથી ભરેલો છે એકચુલી જયારે પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામી પાસે આ બધું સાંભળે છે કે ભાઈ કળિયુગ ની અંદર તો બહુ ખરાબ સમય આવશે બધાની કે આયુષ્ય નાની હશે બુદ્ધિ મંદ હશે

જઈ શકે છે આ બધાના શાસ્ત્રીય સંદર્ભો છે ભગવાન પોતે ભગવદ ગીતામાં આ તો બીજા બધા રેફરન્સ થઈ ગયા હવે ભગવાનના પોતાના મોઢાનો રેફરન્સ આપણે લઈએ 10મા અધ્યાયનો પચીસમો શ્લોકમાં આવે છે યગ્ય નામ જપયગ્નોસ્મિ કે બધા યજ્ઞોની અંદર હું પવિત્ર બરાબર જપ જાપ છું બરાબર તો આપણે બધાને ખબર છે કે જપ આપણે કેમ કરવાના છે આપણે હમણાં તો શરૂ કરી જ દીધા છે બરાબર તો

ગદાધરજી આવે છે રાધાજી સ્વરૂપે અને નારદજી આવે છે શ્રીવાસ તરીકે તો આપણે આમનું સ્મરણ કરી અને માળા ચાલુ કરીએ તો માળામાં થતા જે કઈ અપરાધો છે એમની આપણે ક્ષમા યાચના કરી શકીએ અને માળામાં આપણને ખૂબ રસ પડે અને ઇન્ટરેસ્ટ પડે આપણે એમાં આગળ સ્થિર થઈ શકીએ અને આપણી નિષ્ઠા એમાં આવે એટલા માટે આપણે આ મંત્ર બોલીએ છીએ જપ વખતે આપણે શું ના કરવું જોઈએ શું કરવું જોઈએ તો કે સંભળાય એ રીતના જપ કરવું જોઈએ ઘણા ને આપણે પૂછીએ અમે તો ભગવાનના નામ બહુ લઈ છીએ હો ભાઈ આપણે એમ કે કેમ એ મનમાં અમારું ચાલુ જ હોય તો અમારા ગુરુ મહારાજ રાજકોટમાં એક વખત તમારે ચર્ચા થતી ગુરુ મહારાજ કેતા પૂછું કે કે ભાઈ મનમાં અમારે જપ ચાલુ જ હોય એટલે પછી એમ કે આ તો એ નામ તમે કે કે જ જ રાખજો બાર કોઈ તો સંભળાય એ રીતના બોલવાનો છે થી બે ફાયદા છે તમે સાંભળો મોટેથી બોલો તમારા કાનમાં એ મંત્ર ની આહુતિ પડે તો તમે ફોકસ રહી શકો બરાબર બીજું એ મંત્રના જાપથી આજુબાજુમાં કોઈ એવા જીવ જંતુઓ હોય

આદર ભક્તિ એકાગ્રતા સાથે આપણે જાપ કરવો જોઈએ બરાબર જપ વખતે કોઈ પણ જગ્યાએ બેસીને તમે જપ કરી શકો છો ચાલતા ચાલતા બરાબર કોઈ પણ દિશામાં મુખ રાખીને જપ કરી શકો છો કોઈ ક્લિયર કટ નિયમો હોતા નથી બરાબર હું શરૂઆતમાં જપ મેં જયારે સ્ટાર્ટ કર્યા તો જનરલી બ્રાહ્મ મુહૂર્ત માં ઉઠીને હું જપ કરું એક માળા હજી તો પૂરી ના થાય ત્યાં મને ઊંઘ આવવા માંડે એમ થાય કે હું સી જ જઈશ તો પછી હું ઊભો થઈને ભગવાનની પ્રદક્ષિણા કરતા કરતા હું જપ કરતો બરાબર ઘણા સમય મેં આ રીતના જપ કર્યા સોળ માળા મેં સમય ભગવાનની પ્રદક્ષિણા કરતા કરતા કરી હવે અત્યારે હું એક સ્થિર માળા કરી શકું સવારમાં તો વાર લાગે ઘણો બધો સમય લાગશે આ આપણે આ બધું વસ્તુ પણ આપણે એનાથી હટ નથી કરવાની ધીમે ધીમે આપણે કરશું તો આપણી અંદર કેવાય કે શુદ્ધતા આવશે બરાબર અને બાકી જો વૈદિક મંત્રો છે ને એ બધામાં ઘણા બધા નિયમો છે એમાં નાઈને કરવો પડે શુદ્ધતા જોઈએ પવિત્રતા જોઈએ ઉચ્ચારણ એકદમ પરફેક્ટ જોઈએ હવે તમે એમ કહો કે અમુક કેવાય ચાઇનીઝ જે આપણા ભક્તો છે હવે એને ક્રિષ્ના બોલતા ના આવડે ઇવન રામ બોલતા ના આવડે રામા રામા કરે ચાલે કારણ કે આમાં નિયમો નથી બરાબર થોડું ઘણું ફેરફાર ચાલે બરાબર તો તમે કોઈ પણ સમયે જાપ કરી શકો છો જોકે વહેલી સવારના સમયે બ્રાહ્મ મુહૂર્ત જાપ મેં હમણાં કીધું એમ કે બ્રાહ્મ મુહૂર્ત જાપ છે એ બેસ્ટ છે બધા આચાર્યો કે છે સવારમાં ઉઠી એકાગ્ર થઈ અને એક જગ્યાએ બેસીને જો સોળ રાઉન્ડ પૂરા થતા હોય તો એ બેસ્ટ બરાબર પણ આપણે બધા હજી શરૂઆત કરીએ છીએ તમે અને હું તો આપણે ધીમે ધીમે એક માળાથી શરૂઆત કરીએ અને ગમે તે રીતના કરીએ ચાલતા ચાલતા કરીએ મન બીજે ભાગશે જ પણ તોય કરીએ બરાબર કારણ કે એ રીતના કરતા 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 ધીમે ધીમે આપણને ભાવ આવશે બરાબર સૂર્યોદય પેલા એટલા માટે સૂર્યોદય થઈ ગયા પછી જનરલી સૂર્ય આપણે સૂર્યના ભગવાનના ઘોડા દોડે ને એની સાથે સાથે આપણા મનના ઘોડા દોડવા માંડે

પહેલા અથવા પછી જપ કરી શકું કોઈ રૂલ્સ નથી સ્નાન કરેલું હોય એમ કે ભાઈ હું તો અત્યારે મારે તો મોડું સ્નાન કરવાનું તો કઈ વાંધો નહીં ચાલે બરાબર ગણતરી રાખીને જપ કરવું વધારે સારું છે ગણવું ભાઈ આજે મેં ચાર કરી છે મારે કાલ પાંચ કરવાની છે તમે ગણતરી નહીં રાખો તો નહીં બરાબર તમે કહેવાય કે ધીમે ધીમે ઓછું થતું જાય એકસો આઠ માળાની તુલસી માળાનો તમે એમાં ઉપયોગ કરો કારણ કે એમાં તુલસી માતા છે ભગવાન ના શાશ્વત સેવક છે બરાબર રોજ દરેક મંદિરમાં તુલસી આરતી થાય બરાબર સરસ મજાના એમાં શ્લોકો છે કે તુલસીનો એટલો બધો મહિમા છે કે બ્રહ્મ હત્યા સુધી નું પાપ હોય તો પણ તમે તુલસીજી ના સ્પર્શ કરવાથી મુક્તિ મેળવી શકો જો તમારો સારો ભાવ હોય તો અત્યારે તો ઘણા બધા કાઉન્ટર ઉપર ટેલિકાઉન્ટર મળે છે ઓનલાઈન આ રીતના સ્વિચ આમ દબાવે ટક 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 બરાબર એનાથી પણ કરી શકે છે પણ શરૂઆતમાં કઈ વાંધો નથી કરી શકાય પણ એનાથી એટલો ભાવ આપણને નથી આવતો જેટલો માળામાં આવે હું પણ કરતો શરૂઆતમાં પણ એનાથી એટલો ભાવ નહીં આવે અને બીજું એ કે માળા હશે ને તો થોડું કમિટમેન્ટ થશે કે ભાઈ એક માળા અધૂરી નથી મૂકવી બરાબર કાઉન્ટરમાં તો એક જપ તમે કરો બરાબર એક તોય તમે આ રીતના દબાવીને સાઈડમાં મૂકી શકો પછી અડધી કલાક પછી બીજો કરો તો એ ચાલે જયારે માળામાં એવું નહીં થાય માળા તમારે એક વખત પૂરી કરવી પડશે એટલે થોડું તમારું કહેવાય કમિટમેન્ટ વધશે બરાબર તો આ રીતના જપ વખતે આપણે શું ના કરવું જોઈએ તો કે કોઈ જે મહામંત્ર નો એક ભાગ મને જપ ના કરવો જોઈએ હરે કૃષ્ણ મને ખાલી ગમે છે હું તો ખાલી હરે કૃષ્ણ બોલીશ હરે રામ નહીં બોલું એવું નથી બરાબર શું ના કરવું તો કે માળા બરાબર તો જનરલી કે જે જે મણકો છે એમાં આપણે જાપ નહી કરવાનો એમાં મંત્ર છે કરતી વખતે શું ના કરવું તો કે પુસ્તકે સમાચાર પત્ર મોબાઈલ બરાબર દૂરદર્શન જોતા જોતા નહીં કરવું જોઈએ કારણ કે આપણે મનને તો કેન્દ્રિત કેવાય સ્થિર રાખવા માટે તો કરીએ છીએ મનને જ બીજે દોડાવશો બરાબર તો તો પતઈ ગયું આપણું જાપ કરવાના લાભ ઘણા બધા છે એ તમે જ્યારે પોતે મહેસૂસ કરશો બરાબર તો જ કારણ કે આ એક્સપ્લેન કરવાની વસ્તુ નથી આ મહેસૂસ કરવાની વસ્તુ છે પાપની પ્રતિક્રિયાઓથી ધીમે 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 તમને સ્વતંત્રતા મળશે ખરાબ ટેવો થી તમને બહાર નીકળી શકશો બરાબર અને મેઇન વસ્તુ સૌથી જરૂરી અત્યારના કળિયુગમાં અને અત્યારની જે આપણી લાઇફ સ્ટાઇલ છે સ્ટ્રેસમાંથી તમે બહાર નીકળશો બરાબર તમે જુઓ સ્ટ્રેસના કારણે કેટલા સુસાઈડ થાય છે અને સાયકોલોજીસ્ટના હોસ્પિટલો અત્યારે ધમ ધમે છે બધાને ડિપ્રેશન 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 સિવાય વાત નથી ભગવાન કહે છે કાલે આપણે જોયું તો શાંતિની ફોર્મ્યુલા શું હતી બરાબર પણ ભગવાનનો આદેશ કોઈ માનું નથી ભગવાનની બુક કોઈ ખોલવી નથી ભગવદ ગીતાને તો આપણે કવરમાં મૂકીને સરસ મજાની રોજ અગરબત્તી કરવી છે બરાબર એટલે આપણને ક્યાંથી ખબર પડે શાંતિની ફોર્મ્યુલા શું છે તો આ રીતના આપણે આખો જે અધ્યાય છે આયા પૂર્ણ કરીએ છીએ